નમસ્કાર મિત્રો, કેમ છો બધા? મજામાં ને મિત્રો? આજે આપણે વાત કરીશું ધોરણ 9 ગણિત. આજે આપણે વાત કરવાના છે પ્રકરણ 2 બહુપદીઓ, જેનો ભાગ આવશે 11. મિત્રો, અગાઉના ભાગ 10 ની અંદર આપણે ત્રણ નિત્યસમનો અભ્યાસ કર્યો હતો, નિત્યસમ 1, નિત્યસમ 2 અને નિત્યસમ 3. મિત્રો, આજના એપિસોડમાં આપણે વાત કરીશું નિત્યસમ નંબર 4. મિત્રો, નિત્યસમ નંબર 4 જે છે એમાં જો આપણે જોઈએ તો x + a x + b. મિત્રો, બે કૌંસ છે, બંને કૌંસમાં બે પદ છે, બરાબર છે? મિત્રો, બે કૌંસ છે, બંને કૌંસમાં બે પદ છે, જેમાં પ્રથમ પદ બંનેમાં સમાન છે, જ્યારે બીજું પદ અલગ છે. તો એનું નિત્યસમ સૂત્ર આવશે x² a b x + a b. મિત્રો, આ નિત્યસમ પર આધારિત આપણને પ્રશ્ન પૂછાય છે, ગુણાકાર કરો અથવા તો વિસ્તરણ કરો. પહેલું લઈશું x + 5 x + 6, બરાબર? મિત્રો, હવે x + 5 x + 6 આના ઉપર આધારિત જોઈએ તો અહીં x = x છે, a = 5 અને b = 6. તો આપણે જોઈએ x² a b, a એટલે 5, b એટલે 6, a + b. પછી આવશે x + a b, કૌંસમાં મૂકીશું, a એટલે 5, b એટલે 6, બરાબર. મિત્રો, x² કરીએ, વત્તા 5 + 6 11x, વત્તા 5 × 6 5 × 6 = 30. ઓકે મિત્રો, હવે આ કૌંસ કાઢી નાખીએ તો x² + 11x + 30, બરાબર છે? મિત્રો, ચાલો હવે આમાં જો જોઈએ તો આપણું વિસ્તરણ સૂત્ર પ્રમાણે બે કૌંસ છે, બંને કૌંસમાં બે બે પદ છે, જેનું પ્રથમ પદ સમાન છે. તો નિત્યસમ છે x² અહીં x એટલે કોણ? x એટલે 2x² a + b, a એટલે કોણ? તો કે 7, b એટલે કોણ? -3. આ ધ્યાન રાખજો, b એટલે -3 અને x એટલે 2x + ab. ચાલો, a એટલે 7, b એટલે -3, એટલે ગુણ્યા -3. ચાલો, બરાબર. જો આપણે જોઈએ તો હવે આનો વર્ગ 2² 4x² + 7 - 3, 7 - 3 એટલે 4, અને પેલા 2x + 7 = 21 - 0. ચાલો મિત્રો, આ 4x² બેઠા, વત્તા આ કૌંસ છોડો તો 4 × 2 = 8x. ચલો, વત્તા ઓછા 21, તો 2x + 7, 2x - 3 નો ગુણાકાર આવશે 4x² + 8x - 21. ચલો મિત્રો, ત્રીજું એક એક્ઝામ્પલ લઈશું. શું છે એક્ઝામ્પલ? 3x - 5, 3x + 2. બે પદ, બે કૌંસ છે, બંને કૌંસમાં બે બે પદ છે, પ્રથમ પદ બંનેમાં સરખું છે. તો 3x² + a + b, a એટલે -5 + b એટલે 2, અને પ્રથમ પદ છે 3x - 5 × 2, a × b, a એટલે -5 × 2, બરાબર. આનો વર્ગ કરો, 3x²
9x વર્ગ વત્તા ઓછા 5 વત્તા 2 ઓછા વત્તા ઓછા મોટી સંખ્યાનું ચિહ્ન એટલે ઓછા 5 વત્તા 2 માઈનસ 3 3x વત્તા 5 2 10 ઓછા વત્તા ઓછા બરાબર 9x વર્ગ વત્તા ઓછા ઓછા 3 9x વત્તા ઓછા ઓછા 10 એકા 10 તો મિત્રો 9x વર્ગ માઈનસ 9x ઓછા 10 એ આના વિસ્તરણ થશે અથવા ગુણાકાર થશે ચલો મિત્રો ચોથો એક દાખલો જોઈએ 5x ઓછા 1 દૂતીયાંશ 5x ઓછા 3 દૂતીયાંશ મિત્રો આની અંદર પ્રથમ પદ બંનેમાં કેવું છે તો કે સમાન છે બસ બીજું પદ અલગ છે એટલે 5x નો વર્ગ વત્તા a એટલે માઈનસ 1 દૂતીયાંશ b એટલે માઈનસ 3 દૂતીયાંશ અને 5x વત્તા માઈનસ 1 દૂતીયાંશ ગુણ્યા માઈનસ 3 દૂતીયાંશ બરાબર મિત્રો ચાલો 5x નો વર્ગ 5 નો વર્ગ 25 x વર્ગ હવે ઓછા 1 દૂતીયાંશ ઓછા 3 દૂતીયાંશ બંને સમછેદી અપૂર્ણાંક છે બંનેના છેદમાં કેટલા છે તો કે 2 છે ઉપર જોઈએ તો ઓછા 1 ઓછા 3 ઓછા 1 ઓછા 3 એટલે ઓછા 4 વત્તા આનો ગુણાકાર કરીએ તો 1 ગુણ્યા 3 3 2 ગુણ્યા 2 4 ઓછા ઓછા વત્તા એટલે અહીં ઓછાનું ચિહ્ન આવશે નહીં મિત્રો અહીં ભાગ ઉડશે તો ઉડાડી દઈએ 2 2 4 આન્સર શું આવશે તો કે 25x વર્ગ વત્તા ઓછા ઓછા 5 ને આ 2 5 2 10 x વત્તા 3 ના છેદમાં 4 તો મિત્રો આ રીતે આ નિત્યસમ નંબર 4 નો ઉપયોગ કરીને આપણે ગુણાકારની ક્રિયા કરી શકીએ મિત્રો આ પ્રકારના કેટલાક નિત્યસમ અહીં લખું છું જે તમારે હોમવર્કમાં કરવાના છે ચાલો મિત્રો તો અહીં લખી લીધી કેટલીક રકમો છે આ 5 દાખલા તમારે આ જ નિત્યસમનો ઉપયોગ કરીને જાતે ગણવાનો પ્રયત્ન કરવાનો છે બરાબર મિત્રો ચાલો હવે આ જ નિત્યસમ ઉપર આધારિત કિંમત શોધના દાખલા પણ આપણને પરીક્ષામાં પૂછાય છે જેની આપણે ચર્ચા કરીશું ચાલો મિત્રો આ જ નિત્યસમ ઉપર આધારિત આપણને પરીક્ષામાં પૂછાય છે કિંમત શોધ મિત્રો કિંમત શોધના દાખલા આપણને પૂછાય તો પહેલો એક્ઝામ્પલ આપણે જોઈએ તો 95 ગુણ્યા 92 અથવા 92 ગુણ્યા 95 મિત્રો 92 ની નજીકની શૂન્યવાળી સંખ્યા કઈ તો કે 90 90 વત્તા 2 95 એટલે 95 માં તમે આવું પણ કરી શકો 90 વત્તા 5 કોઈ એમ કે ના સર મારે 100 ઓછા 5 કરવા છે પણ જો તમે 100 ઓછા 5 કરો તો આ બે સંખ્યા બદલાઈ જાય એ ન ચાલે આ નિત્યસમનો ઉપયોગ કરવો હોય તો બે સંખ્યા સમાન લેવી જોઈએ એટલે અહીં 90 વત્તા 5 x નો વર્ગ x એટલે 90 વત્તા a વત્તા b a એટલે 2 b એટલે 5 x એટલે 90 વત્તા ab a એટલે 90 b એટલે સોરી a એટલે 2 b એટલે 5 ચલો બરાબર હવે આપણે જોઈએ કે 90 જે છે 90 નો વર્ગ 9 નો વર્ગ 81 વત્તા 2 વત્તા 5 એટલે 7 વત્તા 2 ગુણ્યા 5 એટલે 10 ચલો 81 100
વત્તા 9 + 63 શૂન્ય 630 વત્તા 10 હવે 630 વત્તા 10 એટલે 640 8100 વત્તા 640 એટલે 8740 બરાબર એટલે 92 ગુણ્યા 95 કરો તો જવાબ આવશે 8740 ચલો મિત્રો બીજું એક્ઝામ્પલ લઈએ 103 ગુણ્યા 104 હવે જો 103 એટલે 100 + 3 104 એટલે 100 + 4 બરાબર મિત્રો હવે 100 + 3 100 + 4 તો આપણે x એટલે 100 આવશે a એટલે 3 b એટલે 4 તો પહેલા 100² a + b 100 + a * b એટલે કે 3 × 4 ચલો 100² 10000 1² 1 2² 4² એટલે 100² આવશે 10000 ચલો 3 + 4 7 અને આ આવશે 100 + 3 = 12 બરાબર 10000 7 × 100 700 + 12 10712 કેટલો આવશે એનો સરવાળો 10712 તો મિત્રો 103 ગુણ્યા 104 બરાબર 10712 મિત્રો તમને એમ કહેવાય કે યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરી કિંમત શોધો એટલે તમારે નિત્યસમનો ઉપયોગ કરવો જ પડે તમે 92 ગુણ્યા 95 કરી દો તો ચાલશે નહીં બરાબર મિત્રો ચાલો ત્રીજું એક એક્ઝામ્પલ લઈએ તો કે 37 × 42 ચલો 37 તમને એમ થાય કે 37 એટલે 30 + 7 42 એટલે 40 + 2 પરંતુ જો મિત્રો તમે આવું કરવા જશો તો આ બંને સંખ્યા તો બદલાઈ જાય આપણે બંને સંખ્યા સેમ x હોવી જોઈએ ઓકે તો આપણે 37 માટે શું લખીશું અહીં 40 છે ને તો અહીં પણ 40 લાગે 40 - 3 ઓકે ચલો x નો વર્ગ એટલે 40² વત્તા a + b a એટલે -3 b એટલે 2 કૌંસ પૂરો 40 વત્તા a ગુણ્યા b એટલે કે -3 ગુણ્યા 2 40² 1600 વત્તા -3 + 2 મિત્રો -3 + 2 કરીશું તો જવાબ આવશે -1 વત્તા 3 × 2 = 6 -= ચલો મિત્રો આ 1600 માઇનસ પ્લસ માઇનસ 40 + 1 = 40 - 6 ચલો મિત્રો 1600 માંથી 40 બાદ કરો તો 1560 અને 1560 માંથી 6 બાદ કરો એટલે 1554 તો મિત્રો 37 × 42 નો જવાબ આવશે 1554 ચલો મિત્રો બીજો એક એક્ઝામ્પલ લઈએ 54 × 48 ચલો 54 એટલે 50 + 4 અને 48 એટલે 50 - 2 50 + 4 અને 50 - 2 તો 50² a + b પણ b એટલે -2 50
વત્તા એ બી એ બી એટલે એ એટલે 4 બી એટલે -2 બરાબર 50 નો વર્ગ 2500 એક મિન 5 નો વર્ગ 25 એક મિંડા નો વર્ગ બે મિંડા 4 માંથી 2 જાય તો 2 50 4 2 8 વત્તા ઓછા ઓછા 2500 50 2 100 માઈનસ 8 2500 વત્તા 1 2600 2600 માંથી 8 જાય તો કેટલો આવશે 2592 તો મિત્રો આ રીતે ખૂબ જ સરળતાથી નિત્યસમનો ઉપયોગ કરીને કિંમત શોધી શકાય મિત્રો આ પ્રકારના કેટલાક દાખલા મેં અહીં લખ્યા છે જે તમારે હોમવર્કમાં કરવાના છે મિત્રો કિંમત શોધવાના દાખલામાં કેટલી વખત આપણને ગૂંચવાડો થાય છે કઈ રીતે ગૂંચવાડો થાય છે પરીક્ષામાં તમને એવી રકમ આપેલી હોય કે 96 × 103 બરાબર અને બીજી રકમ આપે 96 × 104 96 × 103 કરો તો 100 - 4 અને 100 - 3 અને આ આવશે 100 - 4 અને 100 - 4 તમને એમ થાય કે મારે આમાં કયું નિત્યસમ વાપરવું જોઈએ મિત્રો તો આ જે દાખલો છે આ દાખલામાં તમે જુઓ કે પ્રથમ પદ સમાન છે જ્યારે બીજું પદ અલગ છે એટલે પ્રથમ પદ સમાન હોય બીજું અલગ હોય તો નિત્યસમ નંબર 4 આવે જ્યારે આમાં તમે જુઓ કે પ્રથમ પદ સમાન છે બીજું પણ સમાન છે તો યાદ કરો નિત્યસમ નંબર 3 યાદ છે ને નિત્યસમ 3 હતું ને ત્રીજા નંબરનું x + a x - a તો એ નિત્યસમનો ઉપયોગ કરીને તમે આ દાખલો ગણી શકો મિત્રો તમારે આ દાખલો આ જ નિત્યસમનો ઉપયોગ કરીને કરવો હોય ને તો પણ કરી શકાય તમે આ દાખલો આ રીતે પણ ગણી શકો શું થશે 100 નો વર્ગ - 4 નો વર્ગ 100 નો વર્ગ 10000 4 નો વર્ગ 16 10000 માંથી 16 જાય તો 9984 અને મિત્રો આ જ દાખલો તમારે આપેલા નિત્યસમ પ્રમાણે ગણવો હોય તો x નો વર્ગ એટલે 100 નો વર્ગ વત્તા ઓછા 4 - 4 100 વત્તા કૌંસમાં a b એટલે કે ઓછા 4 × 4 100 નો વર્ગ 10000 વત્તા ઓછા 4 - 4 0 - 16 તો 10000 આ તો 0 - 16 10000 માંથી 16 જાય તો 9984 તો મિત્રો આ હોય કેટલીક વખત એવું થતું હોય કે તમે બે માંથી કોઈ પણ નિત્યસમ વાપરીને દાખલો ગણી શકો છો બરાબર ને મિત્રો તો હું આશા રાખું છું કે નિત્યસમ 4 માં તમને ચોક્કસથી સમજ પડી ગઈ હશે બરાબર ચલો હવે પછી નિત્યસમ 5 ની ચર્ચા કરીએ ચલો મિત્રો તો નિત્યસમ 5 છે આપણું x + y + z આખા નો વર્ગ બરાબર x² - y² - 2xy - 2yz - 2zx મિત્રો આ નિત્યસમ 1 અને નિત્યસમ 2 જેવું જ છે નિત્યસમ 1 માં x + y આખા નો વર્ગ હતો એમાં બે પદ હતા નિત્યસમ 1 માં બે પદ હતા નિત્યસમ 2 માં પણ બે પદ હતા બરાબર જ્યારે નિત્યસમ 5 માં 3 પદ છે
ઓકે મિત્રો, બસ એટલો જ ફેર છે. આની અંદર હતું x વર્ગ વત્તા 2xy વત્તા y વર્ગ, જ્યારે આની અંદર x વર્ગ y વર્ગ z વર્ગ 2xy 2yz અને 2zx છે. બરાબર મિત્રો, ચલો હવે આ જે નિત્યસમ છે એ નિત્યસમનો ઉપયોગ કરીને આપણે વિસ્તરણ કરવાના દાખલા જોઈશું. ઓકે મિત્રો, ચલો વિસ્તરણ કરો. પહેલો દાખલો છે 2x 3y 4z આખાનો વર્ગ. તો x નો વર્ગ, x એટલે 2x નો વર્ગ. મિત્રો આની અંદર જો સરળતાથી યાદ રાખવું હોય તો પહેલાનો વર્ગ છે, પછી બીજો પણ વર્ગ છે, પછી ત્રીજો પણ વર્ગ છે. બરાબર, કૌંસનો વર્ગ વત્તા કૌંસનો વર્ગ વત્તા કૌંસનો વર્ગ વત્તા 2xy વત્તા 2yz વત્તા 2zx. એટલે આ એક ફોર્મ્યુલા યાદ રાખો કે કૌંસનો વર્ગ 3 વાર અને 2 કૌંસ કૌંસ 3 વાર. હવે આ કિંમતોને ગોઠવી દેવું તો પહેલા 2x 3y 4z, પછી પાછી 2x 3y પાછો 3y છેલ્લો 4z, પછી અહીં 4z એડવા અને 2x. એટલે ગોઠવો ત્યારે 2x 3y 3y 4z 4z 2x, આ બે આ બે આ બે. ઓકે ચલો, હવે x નો વર્ગ કૌંસ છોડી કાઢો, 2 નો વર્ગ 4, x નો વર્ગ વત્તા 3 નો વર્ગ 9, y નો વર્ગ વત્તા 4 નો વર્ગ 16, z નો વર્ગ વત્તા, આનો ગુણાકાર કરો તો 2 2 4 4 તાલી 12 xy વત્તા 2 તાલી 6 6 6 24 yz વત્તા 2 6 8 8 2 16 zx. બરાબર મિત્રો, તો નિત્યસમ એકની જેમ જ આનું પણ ખૂબ જ સરળતાથી વિસ્તરણ કરી શકાય. ચલો આપણો જે બીજો દાખલો છે 3x વત્તા 2y માઇનસ 5 આખા કૌંસનો વર્ગ. મિત્રો આનું વિસ્તરણ કરવું હોય ને તો 6 પદ આવશે, અહીં 3 પદ છે ને 3 પદનો વર્ગ છે એટલે 6 પદ આવશે. 6 પદ આવશે, લખી દઈએ પહેલા, કૌંસનો વર્ગ વત્તા કૌંસનો વર્ગ વત્તા કૌંસનો વર્ગ વત્તા 2 કૌંસ કૌંસ વત્તા 2 કૌંસ કૌંસ. ઓકે, આ ફોર્મ્યુલા લખાઈ ગઈ ને, હવે આની અંદર કિંમત મૂકી દો. ચાલો પહેલા લખી દઈએ 3x 2y ઓછા 5. ચલો હવે 3x પછી 2y પાછો 2y ઓછા 5 પછી ઓછા 5 અને પ્રથમ પદ 3x. ચલો કૌંસ છોડી કાઢો, 3 નો વર્ગ 9x વર્ગ વત્તા 2 નો વર્ગ 4y નો વર્ગ ઓછા નો વર્ગ વત્તા 5 પચામ 25 વત્તા 2 તાલી 6 6 2 12 xy વત્તા ઓછા ઓછા 2 2 4 4 પચામ 20 y વત્તા ઓછા ઓછા 5 2 10
દસ તાલી તીસ એક્સ. તો મિત્રો 3x વત્તા 2y ઓછા 5 આખાનો વર્ગનું આ આપણને વિસ્તરણ મળશે. બરાબર ને મિત્રો? ખૂબ જ સરળ છે, ખાલી તમારે આ ફોર્મ્યુલા યાદ રાખવી પડે. ચલો ત્રીજો, શું છે રકમ? 2x માઇનસ 3y ઓછા 1 આખા કૌંસનો વર્ગ. ચાલો મિત્રો 6 પદ આવશે, પહેલા 3 પદ સેમ જ, કૌંસનો વર્ગ વત્તા કૌંસનો વર્ગ વત્તા કૌંસનો વર્ગ વત્તા 2 કૌંસ કૌંસ વત્તા 2 કૌંસ કૌંસ વત્તા 2 કૌંસ કૌંસ. ઓકે મિત્રો, ચલો પ્રથમની અંદર 2x અહીં માઇનસ 3y માઇનસ 1 દુત્યાંશ, બરાબર. ચલો પછી 2x માઇનસ 3y પછી અહીં માઇનસ 3y માઇનસ 1 દુત્યાંશ પછી અહીં માઇનસ 1 દુત્યાંશ અને પ્રથમ પદ છે આપણું 2x. ચલો મિત્રો હવે વર્ગ કરીએ. 2 નો વર્ગ 4x વર્ગ ઓછા નો વર્ગ વત્તા, કારણ કે વર્ગ કરો એટલે ઓછા 2 વાર આવશે, 3 નો વર્ગ 9y વર્ગ વત્તા 1 નો વર્ગ 1 નીચે 2 નો વર્ગ 4. ચલો મિત્રો હવે આનો ગુણાકાર વત્તા ઓછા ઓછા 2 દૂ 4 4 તાલી 12xy. ચલો હવે ઓછા ઓછા વત્તા, અહીં જુઓ આ 2 અને આ 2 ઉડી જશે, શું બાકી રહેશે? 3y. ચલો આ 2 અને આ 2 ઉડી ગયા, વત્તા ઓછા ઓછા 2 એકા 2x. તો મિત્રો આ રીતે આ નિત્યસમનો ઉપયોગ કરીને ખૂબ જ સરળતાથી આપણે વિસ્તરણ કરી શકીએ. આવા 2-1 દાખલા અહીં લખો જે તમારે હોમવર્કમાં કરવાના છે. 3x વત્તા 5y ઓછા 4 આખાનો વર્ગ x વત્તા 2y સોરી x ઓછા 2y માઇનસ 3z આખાનો વર્ગ. તો મિત્રો આનો ઉપયોગ કરીને આ 2 દાખલા આપણે હોમવર્કમાં કરવાના છે. મિત્રો આ જ વિસ્તરણ સૂત્રનો ઉપયોગ કરીને અથવા આ જ નિત્યસમનો ઉપયોગ કરીને અવયવ પાડો એમ દાખલા પણ પૂછાય છે, તો એવા 2-3 દાખલાની આપણે વાત કરીશું. ચલો મિત્રો હવે આપણને અવયવ પાડો આ જ નિત્યસમનો ઉપયોગ કરીને એવા પણ દાખલા પૂછાય છે, ઓળખો કેવી રીતે? તો મિત્રો તમને જે રકમ આપેલી છે દાખલા તરીકે x નો વર્ગ વત્તા 4y નો વર્ગ વત્તા 25z નો વર્ગ વત્તા 4xy વત્તા 20yz વત્તા 10zx. મિત્રો આની અંદર આપણે અવયવ પાડવા હોય તો તમે જુઓ ઓળખવાનું એકદમ ઈઝી, કારણ કે 6 પદ હોય 1 2 3 4 5 6, 6 પદ વાળા એક પણ અવયવ આપણે ભણ્યા નથી, તો 6 પદ વાળી સંખ્યા હોય એના અવયવ પાડવા છે. તમને આ આપેલું છે a² b x² y² z² આ પદ એ અહીં આપેલું છે, એના પરથી આ તમારે પદ લાવવાનું છે. મિત્રો હમણાં ભણી ગયા એ જ રીતે બનાવી લઈએ, કૌંસ વર્ગ વત્તા કૌંસ વર્ગ વત્તા કૌંસ વર્ગ વત્તા 2 કૌંસ કૌંસ વત્તા 2 કૌંસ કૌંસ વત્તા 2 કૌંસ કૌંસ. બરાબર ને મિત્રો? ચલો આ x નો વર્ગ એટલે x, આ 4 કોનો વર્ગ 2 નો, y કોનો વર્ગ y નો વર્ગ એટલે y, 25 એ 5 નો વર્ગ z વર્ગ નો z. બરાબર મિત્રો? ચલો હવે 2 પહેલું બીજું, પહેલો x બીજો 2y, ચલો પછી 2y અને 5z અને ચલો પછી 5z
અને x ઓકે મિત્રો ચલો હવે આન્સર શું આન્સર છે x y z આખા નો વર્ગ x y 5z આખા નો વર્ગ મિત્રો કસે પણ માઈનસ નથી એટલે બધા વત્તા લખી દો તો ચાલશે ચલો મિત્રો હવે આપણે બીજો એક એક્ઝામ્પલ લઈએ 3x નો વર્ગ y વર્ગ 27z વર્ગ 2 વર્ગમૂળમાં 3xy 6 વર્ગમૂળમાં 3yz 18zx મિત્રો આની અંદર પણ 6 પદ છે એના અવયવો પાડવા હોય તો આપણી ફોર્મ્યુલા કૌંસ વર્ગ વત્તા કૌંસ નો વર્ગ 2 કૌંસ કૌંસ વત્તા 2 કૌંસ કૌંસ વત્તા 2 કૌંસ કૌંસ ઓકે મિત્રો ચાલો હવે અહીં જુઓ 3x નો વર્ગ મિત્રો તમને એમ થશે કે 3 કોઈનો વર્ગ નથી પણ યાદ કરો કે વર્ગમૂળમાં 3 નો વર્ગ કેટલો થાય 3 થાય એટલે અહીં લખીશું વર્ગમૂળમાં 3x ચલો y નો વર્ગ એટલે y ચલો 27 27 કોઈનો વર્ગ નથી પણ આપણે જો 27 નું વર્ગમૂળ કાઢીએ તો વર્ગમૂળમાં 27 નો વર્ગ કેટલો થશે 27 હવે વર્ગમૂળમાં 27 એટલે 9 × 27 9 કોનો વર્ગ છે તો કે 3 નો એટલે 27 નું વર્ગમૂળ કાઢો તો 3 વર્ગમૂળમાં 3 આવે એટલે અહીં 27 છે એ કોનો વર્ગ છે તો કે 3 વર્ગમૂળમાં 3 27 નું વર્ગમૂળ 3 3 નું વર્ગમૂળ નીકળતું નથી એટલે વર્ગમૂળમાં 3 ચલો હવે ગોઠવી દઈએ અહીં વર્ગમૂળમાં 3x પછી y પછી અહીં y અને 3 વર્ગમૂળમાં 3 z વત્તા 2 3 વર્ગમૂળમાં 3z અને પ્રથમ પદ છે આપણો વર્ગમૂળમાં 3x મિત્રો અહીં એ ધ્યાન રાખવું પડશે આપણે કે આ રકમમાં બે જગ્યા પર માઈનસ છે કયા બે પદમાં માઈનસ છે છેલ્લા બે પદમાં હવે છેલ્લા બે પદમાં માઈનસ છે એ બંનેમાં કોમન z છે જુઓ બંનેમાં કોમન z છે તો આમાં જે z છે ને એ z ની આગળ માઈનસ વાળું ચિહ્ન મૂકવું પડે z વાળા પદમાં માઈનસ z વાળા પદમાં માઈનસ નું ચિહ્ન આપણે ધ્યાન રાખવું પડે ચલો આન્સર લખીએ તો અહીં આવશે વર્ગમૂળમાં 3x y માઈનસ 3 વર્ગમૂળમાં 3z આખા કૌંસનો વર્ગ બરાબર મિત્રો તો આ રીતે ખૂબ જ સરળતાથી આના અવયવ પણ પાડી શકાય અને વિસ્તરણ પણ કરી શકાય મિત્રો આ પ્રકારના નિત્યસમ 1 થી 5 આધારિત દાખલાઓ આપણે આજે હોમવર્કમાં કરવાના છે જેમાં સ્વાધ્યાય 2.5 માં દાખલા નંબર 1 2 3 4 5 ઉદાહરણ 16 17 18 19 20 અને 21 એકા દાખલા એક બે દાખલા આપણે અગાઉના એપિસોડમાં કર્યા હશે પણ આજે અહીં ફરીથી એનું પુનરાવર્તન કરીશું જેથી 1 થી 5 નિત્યસમ તમારે એકદમ ક્લિયર થઈ જાય બરાબર મિત્રો હવે પછી નવા એપિસોડમાં નવા નિત્યસમ સાથે ફરી મળીશું સૌને મારા જય શ્રી કૃષ્ણ